નમસ્તે દોસ્તો. દોસ્તો, ચોરે અને ચોટે એક જ ચર્ચા થઈ રહી છે કે આખરે ક્યારે આ લોકડાઉન હટશે, ક્યારે હટશે. તમામ લોકોની ઈચ્છા છે કે જલ્દી જલ્દી હટી જાય, પરંતુ ભાઈ એમને થોડું હટશે. જવાબદારી તો તમારી પણ બને છે, આપણી પણ બને છે. શું તમે ઘરની અંદર રહો છો? આપણી જાતને આપણે સવાલ પૂછીશું તો આપોઆપ એનો જવાબ મળી જશે. આ તમામ ખબરોની વચ્ચે જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થઈ, મતલબ કે ચીનનું વુહાન શહેર, એ 76 દિવસ પછી ત્યાં લોકડાઉન હટ્યું છે. 76 ડેઝ, 76 દિવસ. હજુ આપણે કેટલા દિવસ થયા છે? માંડ બે વીક. તો આપ સમજી શકો છો કે એ લોકો 76 દિવસ સુધી જો રહી શકતા હોય તો આપણે હજુ 15 દિવસ ન રહી શકીએ? સવાલ આપણી જાતે પૂછવાનો છે. અને આ તમામ ખબરોની વચ્ચે સતત કેસ તો વધી જ રહ્યા છે, આ ચિંતાની પરિસ્થિતિ છે. પંજાબ અને અન્ય સ્ટેટો પણ તૈયાર થઈ ગયા છે. પંજાબે તો લગભગ છેક સુધી વધાર્યું છે, આ મહિના સુધી વધાર્યું છે. તો આવી ખબરોની વચ્ચે એક જે પોઝિટિવ ખબર છે, મને એવું લાગે છે, એ ખબર આપણે જોવી જોઈએ. અને એ ખબર છે, એક ગામ છે. એ કયું ગામ છે એ ખુદ જોઈ લો, અને એ ગામ શું કરી રહ્યું છે. બીજા બધા ગામડામાં જે ટોળેટોળા થઈ રહ્યા છે એના કરતાં જે આ ગામ છે એ ઉમદા કામગીરી કરી રહ્યું છે. એ આ ગામને જુઓ, પછી આપણે પરિસ્થિતિ આખી જાણીશું. સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની દરામલી ગ્રામ પંચાયત માન્ય કલેક્ટર સાહેબ શ્રી સાબરકાંઠા દ્વારા તારીખ 7/4/2020 રોજ જે જાહેરનામું પ્રસિદ્ધ થયું એના અનુસંધાને ગામની એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી છે, એ કમિટીએ મળી અને ગામના કેટલાક નિયમો બનાવ્યા, જે અંતર્ગત ગામના તમામ રસ્તા અવર જવરના બ્લોક કરી ફક્ત ને ફક્ત એક જ રસ્તો જે આ ગામમાં આવવાનું છે એ જ ચાલુ રાખી અને ગામની અંદર તમામ પ્રકારની અવર જવર બહારથી બંધ કરવામાં આવેલી છે. બહાર ગામથી આવતા સગા સંબંધી કે કોઈપણ વ્યક્તિને ગામમાં પ્રવેશ નિષેધ કરવામાં આવેલો છે. ગામના કોઈ વ્યક્તિ જો એક આ દરામલી છોડીને બીજા ગામ જાય અને પાછા આવે છે ત્યારે એમણે આ સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવાનું હોય છે, અને ગામની અંદર આવનારા તમામ કર્મચારીએ પણ આ સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવાનું હોય છે. ગામમાં જે ખેડૂતો હોય છે એ ખેડૂતોએ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું નથી, પરંતુ જે ગામની બહાર અન્ય ગામમાં અથવા તો અન્ય વિસ્તારમાં જઈને આવતા હોય એમણે આ ટનલમાંથી પસાર થવાનું હોય છે અને સેનેટાઇઝ આખી બોડી થયા પછી એમણે ગામમાં પ્રવેશ લેવાનો હોય છે. ગામના યુવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ વેસ્ટમાંથી બેસ્ટ રાત્રે મટીરિયલ ભેગું કરી અને આ પ્રકારની વ્યવસ્થા લગાવી અને આ સેનેટાઇઝ ટનલ બનાવી છે, જેની અંદર આપ જોઈ શકો છો કે આવનાર વ્યક્તિ એને 5-7 સેકન્ડ અંદર ઊભો રહેશે તો આખી બોડી સેનેટાઇઝ છે અને બહાર જઈ શકશે. આરોગ્ય વિભાગની મદદથી આખું પ્રવાહી તૈયાર કરવામાં આવેલું છે. એ પ્રવાહીની અંદર આરોગ્ય વિભાગ દ્વારા જે જે કન્ટેન્ટ ઉમેરવાનું થાય સેનેટાઇઝ માટેનું એ ઉમેરી અને આ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને આખી ટનલ ફોગર મશીન અને વેસ્ટ મટીરિયલ ભેગું કરી અને બનાવવામાં આવેલી છે. સાથે સાથે ગામના સ્વયંસેવકો 2 મિત્રો અહીંયા બેસી અને રિમોટથી આ ઓપરેટિંગ સેનેટાઇઝનું ઓપરેટિંગ કરી શકે છે અને ગામમાં આવતા જતા તમામ લોકોની ડિટેલ રજિસ્ટરની અંદર નિભાવે છે અને ગામને સંપૂર્ણ કોરોના મુક્ત કરવા માટે, કોરોનાથી સુરક્ષિત રાખવા માટેની આ વ્યવસ્થા બનાવવામાં આવી છે. આ ગામડાને તમામ લોકોએ, ગામડાના લોકો જે રહે છે તમામ લોકોએ અનુસરવું જોઈએ. શહેરમાં પોલીસ કામ કરી રહી છે, પરંતુ ગામડાઓમાં બધે પહોંચી ન શકે અને એટલા જ માટે સ્વયંશિસ્ત ગામડાના લોકોએ કરવું જોઈએ. હવે દોસ્તો, શું લાગી રહ્યું છે આપને? આપણે હજુ પણ સતત કેસ વધી રહ્યા છે, સતત પોઝિટિવ સંખ્યા વધી રહી છે અને હજુ આપણો આ નંબર ટુ સ્ટેજ છે. તો હજુ પણ આપણે જો ગંભીરતાથી નહીં લઈએ તો પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની શકે છે. મોટા મોટા શહેરો તો છે જ, અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ આ તો સતર્ક છે જ, પરંતુ એવું નથી કે ગુજરાત અડધા લગભગ 16-17 જિલ્લાઓમાં આની અસર છે. તો હજુ જે જિલ્લાઓ બચેલા છે એ લોકો કેમ આગળ વધી રહ્યા છે કે ના અમને નહીં થાય, અમને નહીં થાય, પરંતુ એવું નથી. જામનગરનો જે 14 મહિનાનું જે બાળક હતું, હાલાકી એને બીમારી હતી, પરંતુ જે બાળકમાં પણ જો આ પ્રકારનો કેસ બનતો હોય
તો એ કોઈ બી જગ્યા ઉપર આ વાયરસ પહોંચી શકે છે એમ. કારણ કે વુહાન ક્યાં આવ્યું અને ભારત ક્યાં આવ્યું અને આપણે ગુજરાત ક્યાં આવ્યું, આપણે તો છેલ્લેમાં આવીએ, તો પણ આપણી અસર તો થઈ રહી છે. તો આપણે સમજવાની જરૂર છે આપણી નૈતિક ફરજ શું છે. જો આપણે નહીં સમજીએ તો મારું એવું માનવું છે કે આખો ઉનાળો, આખો ઉનાળો આપણે આ જ પરિસ્થિતિમાં કાઢવો પડે તો નવાય નહીં. દોસ્તો સતત કેસ વધી રહ્યા છે, કેટલા કેસ વધી રહ્યા છે આપ જો આંકડો જુઓ તો આપને ખબર પડશે કે રોજ બરોજ કેટલા વધી રહ્યા છે. શનિ, સોમ, મંગળ, બુધ, ગુરુ કેટલા આંકડા વધી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં સતત વધી રહ્યા છે. તો દોસ્તો આ કહાની એટલા માટે મેં આપને કહી કે ગામડાના લોકો માટે ખાસ મેસેજ હતો કે આ કરવું જોઈએ, અને આ એટલા માટે કરવું જોઈએ કારણ કે હજારોની સંખ્યામાં ગામડાઓ છે, ગામડામાં ટોળે ટોળા વળીને લોકો બેસી રહ્યા છે. એટલા જ માટે ટોળે ટોળા ના બેસે, પાનના ગલ્લા ઉપર લોકો બેસે નહીં, કારણ કે બધી જગ્યા પર પોલીસ પહોંચી નથી શકવાની, કારણ કે એમની પણ એક લિમિટેશન્સ છે. તો સ્વયંશિસ્ત જરૂરી છે, અને દરામલી જે ગામ છે એ જ્યાં ગામે ઉમદા પ્રવૃત્તિ કરી છે એમને પણ સલામ છે, અને આવા તમામ ગામડા લોકોએ આ રીતે જ આગળ વધવું જોઈએ. દોસ્તો આપનું શું કહેવું છે? શું સ્વયંશિસ્ત જ એક જ બચાવ છે? અને એટલા જ માટે આ ગામડાની પહેલ અન્ય ગામડાઓએ પણ કરવી જોઈએ, આપનું શું કહેવું છે દોસ્તો? અને હા, વારંવાર લોકો કહી રહ્યા છે કે કઈ પુસ્તક વાંચવું જોઈએ. તો દોસ્તો સમય જેમ જેમ સરકી રહ્યો છે એમ બે ત્રણ પુસ્તકો છે. એક ચંદ્રકાંત બક્ષીની સ્ત્રી પુસ્તક છે, એ પુસ્તક વાંચવી જોઈએ. તમારે જો વેબ સિરીઝ જોઈએ તો નેટફ્લિક્સ પર ઘણી બધી વેબ સિરીઝો અવેલેબલ છે. અગર આપ યુટ્યુબ પર છો તો આપને પ્રેમચંદ મુનશીની સિરીઝ જોવી જોઈએ, આપને માલગુડી ડેઝ જે જૂની સિરિયલ છે એ જોવી જોઈએ. આ બંને ઘણું બધું શીખવાડી જાય છે, ખાસ કરીને પ્રેમચંદ મુનશીની જે સિરીઝ છે અદ્ભુત છે. અને કોઈ ગુજરાતી જોવા માગે છે તો માણસાઈના દીરા દીવા ઝવેરચંદ મેઘાણીની આ પણ એક અદ્ભુત સિરીઝ છે, એ પણ જોવી જોઈએ. તમારે ગુજરાતી ફિલ્મો જોવી, અરે ફિલ્મો જોવી હોય તો એ પણ કહી દઉં કે એક ફિલ્મ હું તમને રિકમેન્ડ કરીશ, બોમ્બે પિક્ચર. યુવાનો જે 18 વર્ષથી નીચેના જે યુવાનો હોય છે એમાં પ્રેમ સંબંધ શું હોય છે તો એની પણ વાત આ પિક્ચરમાં કરી છે. તો બોમ્બે પિક્ચર જોવી જોઈએ. ત્યાર પછી એક પિક્ચર છે, એ પિક્ચર રોટી કપડાં મકવાન મકાન, દેશભક્તિ શું છે એની વાત આપણે રોટી કપડાં મકવાન પર કહેવામાં આવશે. પરિસ્થિતિ જો બગડે તો એક રોટી એક રોટલી માટે શું પરિસ્થિતિ થાય છે તો આ પિક્ચર જોવાની જરૂર છે. ત્યાર પછી એક મરાઠીમાં સૈરાટ ફિલ્મ છે કે જે જાતિગત શું મુશ્કેલી થાય છે, મરાઠી ફિલ્મ છે, એનું ફિલ્મ હિન્દીમાં આવ્યું હતું ધડક, પણ તો આપણે મરાઠી ફિલ્મ એ જોવી જોઈએ, મરાઠી આપને ખબર પડી જશે. તો એ ફિલ્મ આપને ક્યાંયથી મળે, નેટફ્લિક્સ પર કદાચ અવેલેબલ છે. તો એ ફિલ્મ આપણે ત્રણ ફિલ્મ આપણે રિકમેન્ડ કરો. અને એક ફિલ્મ છે હિના પિક્ચર, જે ભારત પાકિસ્તાનના સંબંધો છે કે ભારત પાકિસ્તાનને હંમેશા લઈને મુશ્કેલી સર્જાતી હોય છે. તો આવી પિક્ચરની વચ્ચે કે હિના પિક્ચર હતું એ અદ્ભુત ફિલ્મ છે, આ ફિલ્મ પણ આપણે જોવી જોઈએ. તો આ ફિલ્મો છે. અને બુકની વાત કરીએ તો બક્ષી બાબુની, ચંદ્રકાંત બક્ષીની સ્ત્રી બુક છે, આ ફિલ્મ છે એ બુક છે, અદ્ભુત બુક છે. એક બુક વાંચો તો ઘણું બધું આપને જ્ઞાન આવી જશે, ઘણું બધું કહેવા લાયક છે. અને ફરી મળીશું, ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, પહેલી વાર તો સબ કંઈક કોમેન્ટ પણ કરી શકો છો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.